શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં પુષ્પદંત રચિત સર્વ પાપોને નષ્ટ કરનારું ભગવાન સદાશિવનું મહિમ સ્તોત્રનો પાઠ કરીશું સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોનનું બટન પ્રેસ જરૂર કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય ધન્યવાદ वन्दे शम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजन आश्रयं च वरदं वन्दे शिवशङ्करं वन्दे पञ्चमुखाम्बुजं विनयनं वन्दे ललाटेक्षणं वन्दे व्योमगतं जटासु मुकुटुं ચંદ્ર અર્ધ ગંગાધરમ વંદે ભસ્મકૃત ત્રિપુડ વંદે અષ્ટમૂર્ત્યાત્મક વંદે ભક્તજન ચ ભક્ત વંદે શિવમ શંકરમ મિત્રો ભગવાન ભોળાનાથ તુરંત પ્રસન્ન થઈ જનારા તથા શક્તિપતિ ભગવાન મહાદેવ કૈલાશપતિ આજ પણ ભક્તોની વારે ચઢનારા મૃત્યુંજય મહાદેવ ભક્તોની ઉપર સદા કૃપા કરનારા ભુક્તિ મુક્તિ દેવાવાળા ભગવાન શિવને આપણે શવ વંદના કરીએ છીએ આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુષ્પદંત રચિત શિવ મહિમ સ્તોત્રનો પાઠ આ પાઠ સાંભળવા માત્રથી કે કરવા માત્રથી ભક્તોના સર્વે મનોરથ પૂર્ણ થાય છે તથા સર્વે પાપો જે જાણે અજાણે થયેલા હોય તેનો નાશ થાય છે તથા ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે અંતે શિવલોક પ્રાપ્ત થાય છે મિત્રો તો આવો આપણે સાંભળીએ ભગવાન સદાશિવનું શિવમ સ્તોત્ર પાઠ શ્રી શિવ મહિમ સ્તોત્ર શ્રી ગણેશાય નમ પુષ્પદંત કહે છે હે ભગવાન આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી કારણ કે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકાતી નથી સંસ્કૃત ભાષાનો શબ્દ ભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતું નથી બ્રહ્માદિકની વાણી પણ હે હર તમને વર્ણવવા માટે સમર્થ નથી પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઉડે છે તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે આ મહિમ સ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દેશ કરે છે હે ભગવાન આપનો મહિમા મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવાની કોઈ પુરુષ શક્તિમાન નથી તેમજ આપ કોઈ પણ પુરુષે ઇન્દ્રિય ગોચર પણ નથી આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃત આદિ ભાષાઓમાં શક્તિ પણ નથી તેમ છતાં તમારા સ્વગુણ સ્વરૂપની તો હે શંકર બધા જ સ્તુતિ કરે છે હે ભગવાન મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી કારણ કે તમે વેદોની મધ જેવી મધુર વાણીના રચયતા છો હે ભગવાન વાણીના ભંડારૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે હું આ બધું જાણું છું છતાં તમારી સ્તુતિ કરું છું કારણ કે હે પ્રભુ હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું મારી વાણીથી તમે આનંદ પામો એ ઘણું કહેવાય આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રયત્ન કરું છું હે ભગવાન આપનું ઐશ્વર્ય જુદા જુદા સ્વરૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય વ્યક્તિમાં આરોપિત છે અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર સત્વ રજ અને તમ એ ત્રણેય ગુણો વડે જુદી જુદે રૂપે પ્રતીત થાય છે વળી એ ઐશ્વર્ય ત્રણેય લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેયનો પ્રલય કરવા છતાં પણ બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે હે ભગવાન તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જળબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિંદા કરે છે અને નિંદા પાપી પુરુષોને લાગે છે પરંતુ આપના સર્વ જ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યથી નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે હે ભગવાન પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે પરંતુ જળબુદ્ધિવાળાઓ જગતને ઉત્પન્ન કરવા બાબત સિંહ ક્રિયા થતી હશે તે ક્રિયા કયા પ્રકારની હશે તેના અમલમાં કયા કયા પ્રકારો યોજાયા હશે જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે આવો કુતર્ક કરે છે પ્રભુ એ કુતર્કનું તાત્પર્ય એ છે કે જગતભરમાં આપણા ભક્તોના ચિત્તને ભ્રમણ પમાડવી આપની વિશે આવા કુતર્ક એ જ અયોગ્ય છે કારણ કે આપ તો અચિંત્ય મહાત્મયથી યુક્ત છો હે ભગવાન આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો છતાં આ દૃશ્યમાન સપ્તલોક સાકાર છે આમ છતાં સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી કારણ કે જે શાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય જ છે જેમ ઘડો શાકાર છે તેથી તે ઉત્પત્તિમાન છે તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે ઈશ્વર સિવાય બીજો કોઈ જગત કરતા હશે બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિશે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે પરંતુ આપની વિશે સંશય કરવો યોગ્ય નથી તેમજ આપ કરતા બીજો કોઈ સમર્થ પણ નથી ત્રણેય વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે સાંખ્ય વડે કપિલ યોગ શાસ્ત્ર દ્વારા પતંજલિ મુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્ર દ્વારા ગૌતમ કણાદ મુનિ પશુપતિ વડે શૈવો તથા નારદ જેવા નારદ પાંચ રાત્રના રચનાકાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિમાં ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે આ મુખ્ય પાંચ ભેદ છે અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક પૃથક માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાવ છો હે વરદાન આપનાર નંદી ખડવાંગ ફરશી વ્યાઘજર્મ ભસ્મ સર્પ કપાળ વગેરે તારા જીવન નિર્વાહના સાધનો છે છતાં તે આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે હે અભયના દાતા વિષયો ઝાંજવાના જળ જેવા છે તે આત્માથી પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી હે પૂરમથન કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મીમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્ય નિત્ય માને છે એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિમાં માને છે આ જુદા જુદા મતોવાળા તમારા સ્વરૂપને જાણતા નથી તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી તો હું મારી હાસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું આપના ઐશ્વર્યોનો કોઈ અંત નથી બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ ભગવાન પાતાળમાં ગયા હતા પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહીં કારણ કે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો તેમાં વાયુ ગત્વ ગયંત લિંગનું મૂળ છો બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને ભગવાન વિષ્ણુ જળ તત્વમાં નિવાસ કરે છે માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ નથી અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વતઃ પ્રગટ્યા માનો છો તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે હે ભગવાન આપની સેવા ફળની પ્રાપ્તિ થતી નથી એ માનવું એ કેવળ મૂર્ખતા છે આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત પરંપરાગત ફળને આપનારી છે હે ત્રિપુર વિનાશક યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત રહીને વીસ હજાર ભૂજાઓ યુક્ત રાવણને હિત ભણે નિશત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે એ ભક્તિ એવી છે કે રાવણે પોતાના દસ મસ્તક પોતાની હાથે જ છેદીને તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યા હતા વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે હે ભગવાન રાવણ આપની સમીપ કૈલાશમાં વસતા હતા ત્યારે પણ તે પોતાની વિષભૂજાઓનો પરાક્રમ દેખાડતા હતા આપના બળને લીધે તે પાતાળમાં ટકી શક્યા નહીં આપની સેવા ભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થતા પાતાળમાં રહેવાયું નહીં વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટજન મોત પામે છે તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી હે વરદાતા પ્રભુ ઇન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણેય ભુવનોને દાસત્વપણે વર્તાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે આપના ચરણની પૂજા કરનારો હતો જે મનુષ્ય આપને વંદે છે તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે હે ત્રિનયનન આપે કૃષ્ણ પંડુર વર્ણના વિષ્ણુ પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું આપને અતિશય શોભા આપે છે કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા તેમજ દેવ તથા અસુરોના કૈલાસ માટે કૃપા કરીને વિષ્ણુ પાન કર્યું હે પ્રભુ સંસારીજનોના દુખ દૂર કરવાનું આપને વ્યસન જ છે હે કામદેવનું બાણ ભાલા રહિત છે તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરક લોકને જીતવાને નિષ્ફળ ન થતા સર્વને વસ કરે છે આપની સાથે પણ કામદેવ બીજા ઇન્દ્રાદી દેવોની પેઠે વર્તવા લાગ્યા હતા તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રહ્યું એ કનિષ્ઠ થયા એનું કારણ માત્ર એ છે કે જીતેન્દ્રિય પુરુષોને ભય લાગે એ સુખનો હેતુ નથી કારણ કે ઇન્દ્રિયનો અનાદર એ વિનાશકારક છે હે ભગવન આપે જગતના રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે પૃથ્વીને ઊંચી નીચી થવા લાગી ડોલવા લાગી તેમ નૃત્ય કર્યું તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક તારા નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભય સ્વર્ગ દ્વારા વ્યથા પામ્યા તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસું તાડિત થયું આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે તો પણ તે જગતની રક્ષા માટે જ છે હે જગત આધાર આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો રહે છે તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે આ જળ પ્રવાહના આકાશવત વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે જેમ નગરની પાછળ ચો તરફ ખાય હોય છે તેમજ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચો તરફ સર્વ જગતને આવરણ કર્યું છે એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે આપનું શરીર દિવ્ય પ્રભાવયુક્ત છે હે દેવ જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ બ્રહ્મરૂપી સારથી હિમાચળ પર્વતરૂપી ધનુષ સૂર્ય તથા ચંદ્રરૂપી રથના પૈડા જળરૂપી રથચરણ એટલે કે રથની પીંજળીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો હે પ્રભુ બળ વીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતા ક્રીડા ન કરતાં તમારી શક્તિથી યશ આનંદ મેળવે છે હે ત્રિપુરહર આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈ પણ બીજા અવય આપને અર્પણ કરતા હતા આવી દ્રઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ એ ત્રણેય લોકના રક્ષણ આપ જ કરો છો એ રીતે સુદર્શન ચક્રની શક્તિ ભગવાન વિષ્ણુને આપે જ આપેલી છે હે ત્રિલોકના સ્વામી યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી ઘણી વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને હંમેશા જાગૃત રહે છે ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ન કર્યાથી યજ્ઞના બધા ફળો મળે છે હે પ્રભુ આપ સર્વવ્યાપી છો આપની ઈચ્છા વગર તૃણ પણ હલી શકતું નથી આથી યજ્ઞાદી કાર્યોના ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને કાર્યનો આરંભ કરે છે આપનું સ્મરણ કરે છે હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદી તત્કર્મો કરવામાં કુશળ દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનારા હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞ કરતા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી તમે તે યજ્ઞને ફળરહિત કરી દીધો હતો એ યોગ્ય જ હતું યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ તો એ યજ્ઞ કરતા માટે વિનાશરૂપ જ નીવડે છે હે પ્રજાનાથ ઈશ્વર પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈને કામવસ થવાથી બ્રહ્મા તેમની પાછળ પાછળ દોડ્યા એટલે સરસ્વતીજીએ મૃગલીનું રૂપ ધારણ કરી લીધું હતું ત્યારે બ્રહ્માજીને મૃગશિરા નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેમની સાથે ક્રીડા કરવા હઠ લીધી એવામાં આપે જોયું કે આ અધર્મ થાય છે માટે તેમને ઉચિત દંડ દેવા માટે આપે વ્યાઘ નામક આર્દ્રા નક્ષત્ર રૂપી શરણને તેની પાછળ મૂક્યું હતું આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી હે ત્રિપુરારી દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવા માટે બીજા જન્મે પર્વતની પુત્રી પાર્વતી થયા તેમણે ભીલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા પણ તે વ્યર્થ નીવડ્યા દેવોએ ધાર્યું કે યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્ર તાપ હવે સહન થઈ શકતો નથી તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યા હતા કામદેવના પ્રભાવથી એકાએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા પરંતુ મહાદેવે તરત જ ત્રીજું નેત્ર ખોલીને પાર્વતીજીની સામે કામદેવને ભસ્મ કરી દીધા આમ છતાં પણ પાર્વતી માતાજીના વિરહના દુઃખને ઉગારવા માટે તમે પાર્વતીને અર્ધાંગના પદ આપ્યું અર્ધાંગીની બનાવ્યા આ તમારું કાર્ય જેવો મૂઢ લોકો છે તેઓ જ સ્ત્રી આશક્તિવાળું પણ ગણે છે હે કામ વિનાશક સ્મશાન ભૂમિમાં ચારેય દિશાઓમાં ક્રીડા કરતી ભૂત પ્રેતોની સાથે નાચવું કૂદવું ફરવું ચિતાની રાખોડી શરીરે જોડવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલ શૂન્ય છે છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે તેને તમારું નામ મંગળમય હોય તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે હે દાતા સત્ય બ્રહ્માને શોધવા માટે અંતર્મૂઢ થયેલા જે યોગીઓ છે તેઓ મનને હૃદયને રોકીને યોગશાસ્ત્રમાં બતાવેલા યમ નિયમ આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષના આંસુ આવી જાય છે આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ વળી ઇન્દ્રિયોને અગમ્ય માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવા તારા તત્વોને અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતા હોય એવો આનંદ મેળવે છે હે વિશ્વંભર આપ સૂર્ય છો ચંદ્ર છો પવન છો અગ્નિ છો જલ છો આકાશરૂપ છો આપ પૃથ્વી છો અને આપ જ આત્મા પણ છો એમ જુદા જુદા સ્વરૂપમાં આપનો અનુભવ પુરુષો ઓળખે છે પરંતુ હે પ્રભુ તે બધાના રહસ્યો રૂપે આપ આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વના કરતા ભોગતા નાશ કરતા બની રહેલા છો હે અશરણ શરણ ત્રણ વેદો ત્રણ અવસ્થાઓ ત્રિલોક અકારણ આદિ ત્રણ અક્ષરો ભલા ઓમકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવી છે વળી યોગથી ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ આપને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદી સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપ આત્મા ઓંકાર રૂપ સિદ્ધ કરે છે હે દેવ આપ જગત કરતા ભોગતા માટે જન્મ લેનાર સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ પાપીઓના પાપ વિનાશરૂપ રૂદ્ર અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર સર્વના સત્વરૂપે સહમહાન વિશપાન રાવણ દંડ ત્રિપુરનાશ કામદહન જેવા ભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર ઈશાન છે આવી રીતે જેમ શ્રુતિ પ્રણવનો બોધ કરાવે છે તેમાં તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે હે દેવ પોતાના પ્રકાશના ચૈતન્યપણાને લીધે સર્વદા અદૃશ્ય સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહીં જાણતો હોવાથી હું માત્ર વાણી મન અને શરીર વડે આપને નમસ્કાર કરું છું નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ જ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા હું આપને વંદન કરું છું હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન આપને નમું છું હે ત્રિનેત્ર ધારણ કરનાર વૃદ્ધ અને યુવાન રૂપે પ્રગટતા આપને નમસ્કાર હો એકબીજાની અતિવિરુદ્ધ સ્થિતિમાં રહેનાર હે સર્વરૂપ ભગવાન તમને હું નમું છું અને તેથી આપ તમારું દ્રશ્યરૂપ છે ને પેલું અદૃશ્ય રૂપ છે એવો ભેદ ન પાડી શકવાથી અભેદરૂપ એક સ્વરૂપ આત્મક એવા તમને હું વંદન કરું છું કારણ કે આખું જગત તમારામય છે હે દિનાનાથ બ્રહ્માંડને રચવા માટે તમસ તથા સત્વથી વધારે રજસવૃત્તિને રાખનાર ભવ તમને હું નમું છું આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસવૃત્તિને ધારણ કરનાર હું આપને વંદન કરું છું જનોના સુખ માટે તેઓનું પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક વૃત્તિને ધરાવનાર મુંડ તમને નમું છું આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી રહિત પ્રકાશમય એવા તમારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ એવા આપને હું વારંવાર વંદન કરું છું હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર અમારા કલ્પ વિષયક અજ્ઞાન રાગદ્વેષ આદિ દોષોથી મલિનચિત ક્યાં અને આપનું ત્રિગુણમય સ્વરૂપ યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં આ બંનેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્ચર્ય પામું છું મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવાની પ્રેરણા આપી છે અને તેથી તમારા ચરણ કમળોમાં અમારી વાક્યોરૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાક્ષમી સાહીથી કલ્પવૃક્ષની ડાળીને કલમરૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવીને આવા સર્વોત્તમ સાધન વડે અનંત વિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હર હંમેશ લખ્યા કરે તો પણ તે તેનો અંત પામે તેમ નથી હે ઈશ્વર દેવો દાનવો મોટા મોટા મુનિઓ પૂજિત ચંદ્રને કપાળમાં ધરનાર જેવા ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વરજ અને તમ એવા ત્રણ ગુણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષે રચ્યું છે હે જટાધારી નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રનો પાઠ કરે છે તે શિવતુતિના પુણ્યને મેળવે છે અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે તથા આ મહિલોકમાં મોટો ધનાઢ્ય દીર્ઘ આયુષ્યવાળો પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે ખરેખર મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી આ મહિમ સ્તોત્ર જેવી બીજી કોઈ સ્તુતિ નથી અઘોર નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી અને ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી આથી ગુરુ પરંપરા હે ઈશ્વર તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું દીક્ષા દાન તપ તીર્થ જ્ઞાન યજ્ઞાદિ ક્રિયાઓ જે લોકો સકામપણે કરે છે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા તે વધી જાય છે માટે તમારા આ સ્ત્રોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદ્રશ્ય રહી પુષ્પ ચોરતા હતા તેથી રાજાએ એ બિલ્વપત્ર કે જે તુલસી દલ તેમના માર્ગમાં વેર્યા એમ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે શિવ અને વિષ્ણુના ભક્તો નિર્માલ્ય ઓળંગી જઈ શકતા નથી ગંધર્વરાજ પુષ્પદંતે એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદૃશ્ય રહેવાની શક્તિ નાશ પામી આથી શિવજીને પ્રસન્ન કરવાની સર્વ ગંધર્વો રાજા અને બાલેન્દુને કપાળ વિશે ધરાવનાર શંકરના દાસ કુસુમ દર્શને પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્ત્રોત્ર રચ્યું આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે ઇન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષ પ્રાપ્તિમાં એક જ સાધન સમૂહ હંમેશ ફલદાયક અને પુષ્પદંતને રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડીને નમ્ર ભાવે એકાત્મ થઈને ભક્તિથી સ્તવન કરશે તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવની પાસે જાય છે આ સમાપ્તિ સુધીનું સ્તોત્રને ઉપમા આપી શકાય તેવું નથી સુગંધિત વાયુથી જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરનારું આ સ્તોત્ર મનોહર મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોય તે પુષ્પદંત નામે યક્ષે રચેલું છે હે દેવના દેવ મારી વાણીરૂપી આ પૂજા તમારા ચરણ કમળમાં અર્પણ કરી છે તો આપ સર્વદા પ્રસન્ન થજો હે મહેશ્વર હે મહાદેવ હું તો અજ્ઞાની છું આપનું તત્વ ક્યુ અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડીલને નમે છે તેવા ભાવથી હું આપને પુનઃ પુનઃ નમું છું જે મનુષ્ય દિવસમાં એકવાર બે વાર કે ત્રણ વાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે બધાય પાપોથી છૂટીને શિવલોક વિશે પૂજાને પાત્ર થાય છે જે કોઈ જીવ આ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વ પાપોને નાશ કરનારું શિવજીને અતિ પ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે વાંચે છે સાંભળે છે ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલક પિતા શ્રી મહેશ સદૈવ પ્રસન્ન રહે છે એથી શ્રી પુષ્પદંત રચિત શિવ મહિમ સ્તોત્ર સંપૂર્ણ તો મિત્રો આપણે સાંભળ્યું યક્ષ પુષ્પદંત રચિત મહિમ સ્તોત્ર પાઠ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા તથા સર્વે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે અંત સમય શિવલોક પ્રાપ્ત કરવા માટે મુક્તિ મેળવવા માટે આ શિવ મહિમ સ્તોત્રનો પાઠ ઉત્તમ ફલદાયી છે આ સ્તોત્રમાં આ સ્તોત્રનું ફળ પણ કહેવામાં આવ્યું છે માટે ઝાઝી ચર્ચા ન કરતા મહિમ સ્તોત્રનો મહિમા અપરંપાર છે એવું જ કહી શકાય જે મનુષ્ય આ શિવ મહિમ સ્તોત્રનો પાઠ સાંભળશે તેનું કલ્યાણ નિશ્ચિત જ થશે ભગવાન સદા શિવના ચરણોમાં ભક્તિ પ્રાપ્ત થશે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સંસાર કરુણાવતારરમ ભુજગેન્દ્ર ભુજગેન્દ્રહારં સદા વસંત હૃદયારવિંદે ભવં ભવામી સહિતમ નમામી મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ